આપણે આપણું આંતરિક જીવન ખૂબ મહારાજ રાજી થાય એવું જીવન જીવવું છે. મુક્તો આપણે કથાવાર્તાની કોઈ દિવસ પૂર્ણાવતી ન હોય, શિબિરની કોઈ દિવસ પૂર્ણાવતી ન હોય, સત્સંગની પૂર્ણાવતિ ન હોય, મહોત્સવની પૂર્ણાવતિ ન હોય. આપણે એવી મહોત્સવની શરૂઆત એનો પ્રારંભ કરી રહ્યા છીએ. માટે ખૂબ એકાગ્રતાથી સર્વે મુક્તો ખૂબ એકાગ્રતાથી ધ્યાન રાખી, ધ્યાન આપી અહીંયા શ્રવણ કરજો. મુક્તો આપણે જેમ જેમ આલોકની વ્યક્તિ પાસે આલોકની વસ્તુ આવતી જાય, સમૃદ્ધિ વધતી જાય, સંપત્તિ વધતી જાય, એમ એનું જીવન, એની રહેણીકરણી બદલાતું જાય. હમણાં જ અમે રાજુલામાં એક હરિભક્તના ઘેર અમારી પધરામણી હતી. રાજુલા આજથી અમે એક વર્ષ પહેલાં, છ એક મહિના પહેલાં અમે રાજુલા ગયેલા, એ હરિભક્તના ઘેર ગયેલા. આ વખતે ગયા અમે તો ચલો શરૂઆતમાં પ્રશ્ન થયો કે તમે ઘર બદલ્યું. મને કે સ્વામી ના, એનું એ જ છે, એ નથી ઘર, આ ઘર બીજું છે. મને કે સ્વામી એ જ છે. મને કીધું કેમ નક્કી કે નવું નવું લાગે છે. ત્યાં કે સ્વામી તમારી વાત સાચી છે. એ વખતે ઘર ઉપર પતરા હતા, અત્યારે ધાબું થઈ ગયું છે. જે ગાયર માટી હતી એટલે કે લીંપણ હતું, અત્યારે સરસ આરસ પાથરી દીધો છે. તો પૂછવાની જરૂર નથી કે ઘરમાં આ બદલાવટ કઈ રીતે આવી. સમજી શકાય એવી વાત છે કે ખીસ્સો વધુ ગરમ થયો એટલે ઘર બદલાઈ ગયો, નહીં તો શક્ય નથી. આવક વધી છે, સમૃદ્ધિ વધી છે, મિલકત વધી એટલે ઓટોમેટિક ઘરનું ફર્નિચર બદલાઈ જશે, ઘરના રૂમ બદલાઈ જશે, લીંપણ બદલાઈ જશે, વસ્ત્રો બદલાઈ જશે, કપડાં બદલાઈ જશે, રહેણીકરણી બદલાઈ જશે. ભક્તો આલોકની સમૃદ્ધિ આવે એટલે તરત જ એ વિચાર કરે છે કે હવે હું ભિખારી નથી, હું ગરીબ નથી, મારી પાસે પૈસો છે. અને પૈસાનો કેફ એને બદલાવી નાખે છે. આપણે જગતના જીવ નથી, આપણે માયાના ગુલામ નથી, આપણે ભગવાન સ્વામિનારાયણના મુક્તો છીએ. મુક્તો આ વાત જેમ દુનિયાવી વાત સહજાવસ્થામાં જેમ પરિણમે છે, સહેજે સહેજે આવી જાય છે. કોઈ ઉપદેશ નહીં કરે કે હવે તમે મકાન બદલો, કોઈ ઉપદેશ નહીં કરે હવે ગાડી લાવો, પોતાની રહેણીકરણી સમૃદ્ધિ મળતાની સાથે જ બદલાતી જાય. એમ આપણને જ્યાં સુધી આ વાતની ખબર નહીં પડે કે મને કોણ મળ્યું છે, મારી પાસે શું છે, મને કેવો કર્યો છે, ત્યાં સુધી આપણું કશું જ નહીં બદલાય. મુક્તો કંઈ જ નહીં બદલાય. હા, બદલાશે માત્ર કદાચ સંતોના સંઘમાં ઈસુ સમાગમનો જોગ હશે તો બદલાશે માત્ર આપણા ચિહ્નો. તિલક ચાંદલો નતા કરતા કરતા થયા, પૂજા નતા કરતા કરતા થયા, શૌચવિધિ જે નાતા નહોતા નાતા થયા. અને બહારના સત્સંગથી આપણે સંતોષ માનીએ છીએ કે આપણે હવે બરાબર છીએ. ભક્તો
બહારના ચિહ્નો તો દંભી અને પાખંડી લોકો પણ બદલી નાખતા હોય છે. દંભી અને પાખંડી ને ખોટા અને જુઠ્ઠા માણસો હોય ને એ પણ બહારના ચિહ્નો તો કોઈકને છેતરવા માટે પણ બદલતા હોય છે. એનાથી સંતોષ માનવાની જરૂર નથી. આપણું કંઈક બીજું બદલાવું જોઈએ કે આવા મહારાજ મળ્યા પછી, આવી આપણને પ્રાપ્તિ કરાવ્યા પછી આપણે શું શું બદલાવવું જોઈએ, આપણું શું શું બદલાવવું જોઈએ. તો જરા જોડે જોડે આપણે ટેસ્ટ કરતા જાઓ, ચેકિંગ કરતા જાઓ, આપણા સ્વનિરીક્ષણ તરફ ધ્યાન આપતા જાઓ. આ મહારાજની સભામાં આપણે કોઈનું જોવા બેઠા નથી. સત્સંગ એટલે પોતાનું જોવું ને પોતે મહારાજના રાજીપા તરફ આગળ વધવું, એનું નામ જ સત્સંગ. બીજાનું જોવું ને બીજાને આગળ વધારવાનો માત્ર પ્રયત્ન કરવો, એનું નામ કુસંગ. ભલે સત્સંગ હોય તો પણ એ કુસંગ છે. બીજાનું જોવું અને બીજાને ઉપદેશ આપ્યા કરવો એ કુસંગ છે, સત્સંગમાં કુસંગ છે. પોતાનું જોવું અને પોતે રાજીપાના માર્ગે દોડ્યા કરવું, આ જ મોટા મોટો સત્સંગ છે. બાપાશ્રીની વાતોમાં પસ્તાવ કડાવે છે, એ પ્રસ્તાવનાની અંદર મુમુક્ષુના લક્ષણ આપ્યા છે. મુમુક્ષુ કોને કહેવાય? અને મુમુક્ષુમાં લક્ષણમાં પહેલું એક લક્ષણ આ છે. મુમુક્ષુ જે હોય તે પોતે સદાય કોઈનો ગુરુ ક્યારેય ન થાય, એ સદાય પોતે પોતાનો જ ગુરુ થાય. આવી એક વ્યાખ્યા આપી છે. મુમુક્ષુ કોઈ દિવસ બીજાનો ગુરુ ન થાય, પોતે પોતાનો ગુરુ થાય. કદાચ અમને મહારાજે બીજાના ગુરુ થવા એટલે કે ઉપદેશ આપવાની સેવા હોય, અમને મહારાજે આ સેવા આપી છે, તો કોઈને આદેશ ઉપદેશ નહીં આપવો. પણ એ આદેશ અને ઉપદેશની સાથે, આપતાની સાથે પોતે આદેશ અને ઉપદેશ ગ્રહણ કરતો જાય. નહીતર સત્સંગની અંદર, સંપ્રદાયોની અંદર વક્તાઓ ખૂબ વધ્યા છે, પરંતુ એ વક્તાઓ પોતા માટે નથી હોતા, બીજા માટે હોય છે. અને એટલે સત્સંગમાં બળી ગયેલો કુસંગ સાચા અર્થમાં સત્સંગની વૃદ્ધિ થવા દેતો નથી. જે વક્તા શ્રોતા બની શકે, જે વક્તા વર્તાવાની સાથે પહેલાં વર્તી શકે, જે વક્તા ઉપદેશ આપવા કરતાં ઉપદેશ લઈ શકે, એ જ વક્તા સત્સંગની વૃદ્ધિ કરી શકે. નહીતર સત્સંગ વધે, ઉપર છલો વધે. મુક્તો વખત અમે એક વખત અમેરિકા હતા, એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો મને કે સ્વામી, દિન પ્રતિદિન પારાયણો વધતી જાય છે, કથાઓ વધતી જાય છે, વક્તાઓ ખૂબ વધી ગયા છે. તમે જુઓ તો જ્યાં જુઓ બસની, તમે એસટી બસની, અમે તો ઘણી વખત ગાડીમાં બેઠા હોય, એસટી બસની પાછળ જુઓ તો નર્યા પોસ્ટરો લગાવેલા, રોજ નવા નવા પોસ્ટરો દેખાય. આજે અહીં મહોત્સવ છે ને, આજે અહીં મહોત્સવ છે ને, આજે અહીં પારાયણ છે ને, આજે અહીંયા શિબિરો છે ને, આજે અહીં આ છે ને. પરોક્ષમાં કે પ્રત્યક્ષમાં, સત્સંગમાં કે બહાર, આટલા બધા વક્તાઓ, આટલી બધી કથાઓ, આટલા બધી પારાયણો આજથી 25 વર્ષ પહેલાં નહોતી, 50 વર્ષ પહેલાં નહોતી, 100 વર્ષ પહેલાં નહોતી. આટલો બધો સત્સંગ વધતો જાય છે, મંદિરો વધતા જાય છે, મંડળો વધતા જાય છે, વક્તાઓ વધતા જાય છે, સાધુઓના ગ્રુપ વધતા જાય છે. અને છતાંય જોડે જોડે આ બધું વધતાની સાથે કુસંગ, લૂંટફાટ, ચોરી, અધર્મ, વ્યભિચાર આ બધું ઘટવું જોઈએ. એના બદલે એ પણ વૃદ્ધિ પામતું જાય છે. કેવી અસમાનતા છે! એક બાજુ સત્સંગ થાય તો જોડે આ બધો કુસંગ ઘટવો જોઈએ, પરંતુ સમાજની અંદર પેલું વધતો જાય છે ને, કુસંગ પણ વધતો જાય છે, વ્યભિચારો વધતા જાય છે, મારા મારી ખૂના મરકી ઝઘડા ડખા વધતા જાય છે. આનું શું કારણ? ભક્તો, એક જ કારણ છે, જવાબદાર આના માટે હરિભક્તો નથી. આના માટે જવાબદાર પહેલા છે વક્તાઓ. વક્તા બીજાના ઉપદેશ માટે પોતાની આબરૂ, પોતાની સમૃદ્ધિ, પોતાની નામના પ્રાપ્ત કરવા માટે હોય છે. ભક્તો, જેની દ્રષ્ટિ પોતા તરફ હોય, મારે મહારાજને રાજી કરવા છે, એ રાજીપાથી જ આદેશ અપાતો હોય તો એ આદેશ કોકને અસર કરશે. ભક્તો,
શ્રીજી મહારાજ અહીંયા આપણને એ કહેવા માગે છે કે આપણે બદલાવ આ વાતને અંદરથી માહિતી વિચારતા જજો, સ્વનિરીક્ષણ કરતા જજો, આપણે કેટલા બદલાયા છીએ, શું શું બદલવાનું છે. સત્સંગની જ્યારે જેમ જેમ મહાત્મય વધતું જાય, સત્સંગની સમૃદ્ધિરૂપી મહાત્મયમાં જેમ જેમ ડૂબાતા જવાય, એમ એમ આપણું આંતરતંત્ર બદલાતું જવું જોઈએ, એની મેળે બદલાતું જવું જોઈએ મુક્તો. અને એ જ મળ્યાનો અર્થ છે. ફાટલા લુગડા પહેરનારો, ફાટલા થીગડા મારીને પહેરનારો માણસ, એને લોટરી લાગે એટલે એનું પેન્ટ બદલાવવું જ જોઈએ, ફરજિયાત બદલાઈ જાય, સફારી આવી જાય, સારા કપડાં આવી જાય, મુક્તો આવી જ જોઈએ. નહીતર લોકો મૂરખ ગણે, ભિખારી છે એની પાસે કશું નથી, અને જે ભિખારીની જેમ વર્તે એ તો સ્વાભાવિક છે. મળ્યું છતાં પણ ભિખારી રહે તો એના જેવો બીજો મૂરખ કોણ. મુક્તો કાર્ય સત્સંગ કરતા, જેને નથી મળ્યું એના કરતા આપણને મળ્યું છે, આપણે બધાએ બહુ એલર્ટ રહેવું પડશે. કારણ કે આપણને જ્ઞાનપણથી ગળથુંથી ભવાય છે, મહારાજ પ્રગટ છે, સર્વોપરી મળ્યા છે, આ બધું આપણને ગળથુંથીમાંથી મળ્યું છે. હવે કલ્પના વિચાર કરો, નક્કી કરો, બદલો આપણી વૃત્તિને પ્રવૃત્તિને બદલો. શું વૃત્તિ અને શું પ્રવૃત્તિ મુક્તો. પહેલો જ સત્સંગમાં આવ્યા પછી હવે તો આપણને એક વસ્તુ બદલી જવી જોઈએ. પહેલો જ મારો ધ્યેય કયો છે, મારો જન્મ શા માટે છે, ધ્યેય બદલી જવો જોઈએ મુક્તો. ખબર નહોતી પડતી ત્યાં સુધી આપણે, નાનો બાળક જ્યાં સુધી બાળક બુદ્ધિ હોય ત્યાં સુધી પોતાના બાપની કરોડોની પેઢી ઉપર એને જવાનું મન ન થાય, એને બાપની જોડે ધંધા ઉપર બેસવાનું મન ન થાય, એને બાપના કરોડો રૂપિયામાં એને મહાત્મા ન સમજાય, એનો આનંદ ન આવે, અને એટલે રખડેલ રહે. પણ જેમ જેમ સમજનો થતો જાય, એમ એમ એને બાપનો ધંધો પોતાનો ધંધો ભાસતો જાય, એને મમત્વ થતું જાય, બાપના ધંધામાં રસ લેતો જાય મુક્તો. એક એ સમજણ છે, આનું નામ જ સમજણ છે. એમ આપણને સત્સંગમાં જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી આપણે ચાહે તે કર્યું, પરંતુ આપણને હવે જેમ જેમ ખબર ગઈ કે બસ મને કોણ મળ્યું છે, બસ મારો ધ્યેય શું છે, હું શું કરવા આવ્યો છું, મહારાજનું મહાત્મય કેવું છે, આ મળેલી મૂર્તિ કેવી છે, મળેલા મહારાજ કેવા છે, એ વાત તો અદ્ભુત છે, એને એક બાજુ મૂકીએ. પરંતુ કારણ સત્સંગમાં રહેલું એક નાનામાં નાનું બાળક, એને આપણને દિવ્ય પુરુષે એક વાત દ્રઢ કરાવી છે કે મહારાજનો મહિમા કેવો છે, એ વાત બાજુમાં રહી. જરા બહુ ધ્યાનથી સાંભળજો મુક્તો. મહારાજનું મહાત્મય વ્યતિરેક સ્વરૂપ, સ્વયં મહારાજ પોતે એને મહાત્મય, એ વાત આખી નોખી છે. પરંતુ એક વિચાર કરો, મહારાજના તેજનું મહાત્મય બાજુ મૂકો, તેજના એક કિરણનું મહાત્મય જો સમજાય ને, એક કિરણનો મહિમા, અન્વય સ્વરૂપનો સમજાય ને, અન્વય સ્વરૂપનો એક જ લીટીમાં જો સમજીએ તો મહારાજની અન્વય શક્તિ, કહેતા અધો ઉદ્વ ચારે કોરે પ્રમાણે રહી તેઓ અપરંપાર તેજનો સમૂહ જે અક્ષરધામ, એની માત્ર એક કિરણ, એક કિરણ, એ એક કિરણ કેટલી સક્ષમ, કેટલી સમર્થ, કેટલી એની સામર્થ્ય છે મુક્તો. એક કિરણમાં અનંત કોટી બ્રહ્માંડો, અષ્ટ આવરણે યુક્ત બ્રહ્માંડોની વાત નથી મુક્તો, માયા વિષ્ટિત બ્રહ્માંડોની વાત નથી, માયાના આવરણવાળા બ્રહ્માંડોની વાત નથી. તો આ લોકના પદાર્થો, આ લોકની સંપત્તિ, કોઈ 115 માળનું બિલ્ડિંગ, એ આ અનંત કોટી બ્રહ્માંડો માયેલું કે બહારનું, સમજી લેજો, એ અનંત કોટી બ્રહ્માંડોમાં આવે કે એની બહાર આવે, સમજો, અનંત કોટી બ્રહ્માંડ 115 માળનું બિલ્ડિંગ એ આવી તો તમારું 2 કરોડનું 5 કરોડનું બિલ્ડિંગ આવી જાય કે ના આવી જાય, સમજ્યા, 2 કરોડવાળી ગાડીઓ બ્રહ્માંડોમાં આવી જાય કે ના આવી જાય, એટલે અનંત પ્રકોટી બ્રહ્માંડો, એક નહીં અનંત કોટી બ્રહ્માંડો જો એક કિરણમાં આટા મારતા હોય મુક્તો, હું એ બ્રહ્માંડોમાં આવેલો નથી, સમજી લેજો, આપણે એ બ્રહ્માંડોમાં નથી. એક દ્રષ્ટાંત આપ્યું હતું કે શહેર વિસ્તારમાં ઘણી વખત તોફાનો થતા, સમજ્યા, હમણાં શાંતિ છે 2-4 વર્ષથી, બાકી શહેર વિસ્તારમાં, કોટ વિસ્તારમાં તોફાનો બહુ થતા, કોટ વિસ્તાર હળકતું હોય આખું,
પરંતુ વાસના પાલડી નારાયણપુરા નવરંગપરા વાળાને પેટમાં પાણી ન હાલે, કારણ કે કોટ વિસ્તારથી બહાર છે. સમજાયેલો? એને એને કંઈ લેવા દેવા નથી, ભલે હળગે. સમજ્યા? એમ અનંત કોટી બ્રહ્માંડો ભલે ઉડે, હું એ બ્રહ્માંડો માયલો નથી, હું એ બ્રહ્માંડોથી બહાર છું. સમજ્યા? હું એ બાઉન્ડરીની બહાર છું. આટલું જ્યારે સમજાશે, અનંત કોટી બ્રહ્માંડો એક કિરણમાં ઉડતા ફરતા હોય તો મુક્તો શામાં તમે હેત કરશો? પણ આ બાપની એક કિરણની સામર્થ્ય જો સમજાય, અન્વય શક્તિનો મહિમા સમજાય, તો મહારાજ સિવાય બધેથી લુખ્ખા થઈ જવાય. સમજા? લુખ્ખા થઈ જવાય. એક કિરણનો વિચાર મહારાજની મૂર્તિ સિવાય લુખ્ખા કરી નાખે છે, અને મૂર્તિનો વિચાર મૂર્તિનું મનન સુખિયા કરી નાખે છે. આટલો ફેર સમજી લેજો. એક કિરણનો વિચાર મૂર્તિ સિવાય સર્વે ઠેકાણેથી લુખ્ખા કરી નાખે. અને જો હજુ લુખ્ખા ન થતા હોય તો સમજવું, વ્યતિરેકનો મહિમા નથી જાણ્યો, અન્વયનોય નથી જાણ્યો. મુક્તો, જો અન્વયનો મહિમા સમજાય ને, અન્વયનો, અન્વય શક્તિનો મહિમા સમજાય તો લુખ્ખા કરી નાખે. અને જો લુખ્ખા નતું તો સમજવું કે બોલવા માત્ર મહિમા છે, એ કિરણનો મહિમા નથી જાણ્યો, અન્વયનોય નથી જાણ્યો, વ્યતિરેકનો તો ક્યાં જાણ્યો છે. સમજાય છે? એ કિરણનો મહિમા જણાય તો પણ એને લુખ્ખો થઈ જાય, અને મૂર્તિનો મહિમા સમજાય તો સુખીઓ થઈ જાય, સુખીઓ થઈ જાય. સમજાય? પૈસા માટે, દ્રવ્ય માટે, સંપત્તિ માટે, સ્ત્રી માટે, પૈસા પુરુષ માટે, બીજા માટે, આના માટે, આના માટે જન્મ્યા નથી મુક્તો. આટલું એક નક્કી કરો અહીં બેસીને. આ સંકલ્પ કદાચ તમને મહારાજે વ્યવહારમાં રાખ્યા હોય ને તો અહીં તે આટલો એક જ વિચાર, માત્ર આટલો વિચાર તમને વ્યવહારમાં કોઈ દિવસ બંધન નહીં થવા દે. આટલો વિચાર જો રહે ને, બંધાવા જ ના દે. એને સારું લાગે જ નહીં ને, એને આશક્તિ થાય જ નહીં ને, આકર્ષણ થાય જ નહીં ને, વિચાર આવે જ નહીં ને, લુખ્ખો થઈ જાય. શાના માટે હું પ્રયત્ન કરું છું? કોના માટે પ્રયત્ન કરું છું? લંડન અનંત કોટી બ્રહ્માંડમાં આવી જાય કે ના આવી જાય? કેનેડા તમારું આવી જાય કે ના આવી જાય? એટલે અમેરિકા આવી જાય કે ના આવી જાય? સમજ્યા? સ્થાવર એનાર્યું, જંગમ એનાર્યું, વાહણાય આવી જાય ને, બધું અનંત બ્રહ્માંડો આવી ગયા, અક્ષરરૂપી બ્રહ્માંડો બાકી ઉર્યું, તમારું ઘર આવી જાય કે ના આવી જાય? એટલે આ તમારો દેહ ભાવ, તમે દેહ હોય તો, દેહધારી હોય તો તમે આવી જાઓ કે ના આવી જાઓ? તમારું હું 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 આવી જાય કે ના આવી જાય? બસ મારો બાપ હું ને મહારાજ, બીજું કાંઈ બ્રહ્માંડોથી પર બીજું કાંઈ રહેતું જ નથી. સાંભળજો મુક્તો, કશું રહેતું નથી. આ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આ વાતો નહીં સમજાય, આ વાત નહીં સમજાય. ઘણાય તમે જોવું છો અત્યારે કે આ શું સ્વામી બોલે છે, સમજ્યા? પણ આ વાત આપણે એક સમજી રાખજો, આ વાત આપણા એક વિચાર જ છે. કાલે અમારે સભામાં વાત થઈ, મેં હરિભક્તોને પૂછ્યું, હરિભક્તો આવું સમજાય છે? કે સ્વામી સમજાય છે પણ વર્તાતું નથી. કેવો નહીં, પણ આમાં વર્તવાની વાત જ નથી આવતી, આમાં વર્તવાની વાત નથી આવતી. હા, માળા ફેરવવી હોય ને તો વર્તવું પડે, એમાં હાથમાં માળા લઈને બેહવું પડે. સમજ્યા? જો તમારે ધ્યાન કરવા બેહવું હોય ને તો આંખી બંધ કરીને બેહવું પડે. સમજ્યા? તમારે પ્રદક્ષ એ તો ટાઈમ કાઢવો પડે. સમજાય? એમાં મારું વર્તન જોઈએ કે એમાં વર્તવું પડે. દંડવત કરતા નિયમ લીધું હોય તો દંડવત કરવા પડે. આ તો કશું ના કરવું પડે ને બધેથી લુખ્ખા થઈ જવાય. લ્યો, કશું ના કરવું પડે. ખાલી આટલો વિચાર જેણે નક્કી કરી નાખ્યો કે બસ મારા બાપની એક કિરણમાં અનંત બ્રહ્માંડો ઉડતા ફરે છે, બસ અનંત કોટી બ્રહ્માંડોમાં માયલું છે ને, જેમાં હું, મને લાલચ જાગે છે ને હું ઉડું છું, એ બ્રહ્માંડો માયલું છે ને, બસ એટલો વિચાર કરો, આટલો સંકલ્પ થાય એટલે કંઈ વર્તવાની જરૂર નથી, ઓટોમેટિક અવસ્થા છે. એટલે આ તમારે ટાયર ઉડાડવી હોય તો ઉડવું પડે, સ્વેટર પહેરવું પડે, તમારે દાખલો કરવો પડે. આ તો કંઈ નહીં, સ્વેટર પહેરવાની જરૂર નહીં. ઉઘાડા શરીરે આ વિચાર કરો ને તો આ રીતે બધું ઉડી જાય. લ્યો, ઉઘાડા શરીરે આમ કંઈ ના વિચારો ને તો આ બધું ઉડી જાય. લ્યો, કશું ના રહે મુક્તો. પરંતુ આપણે ઉડીએ છીએ એટલે એ કંઈ ઉડાડી શકતા નથી, તકલીફ ત્યાં છે. આપણે ઉડીએ છીએ ને એટલે આ કશું ઉડાડી શકતા નથી. સમજ્યા? આપણે ઉડવાનું બંધ કરો, કારણ એક જ છે, મહારાજના મહિમાની ખોટ છે અને આપણા મહિમાની ખોટ છે. નથી આપણને મહારાજનો મહિમા દ્રઢ થતો, એટલે પૈસા પાછળ દોઢ, સંપત્તિ પાછળ દોઢ, મિલકતો પાછળ દોઢ, શાની દોઢ? હવે આખો રસ્તો, ઘણી વખત અમે વિચાર કરીએ કે આખો રસ્તો જુદો છે, અમારે તમને દોડાવવા છે મહારાજ ભણી, અને તમે દોડો છો બીજી તરફ, ત્યાંથી પકડી પકડી પકડીને હવે આમ તમને આમ લાવવાના, ખેંચવાના, આ બાજુ દોઢ મુકાવવાની. બાપજી કહે છે ને કાયમ 15,000 કાઢવાના અને 15,000 નાખવાના, 30,000 રૂપિયા ફી. હવે એટલો વેત નથી. સમજ્યા?
મફત આપે છે. મફત ક્યાં ફી લે છે આપણી મુક્તો? સમજો, આટલું એક નક્કી કરો કે વોટ આર યુ, હુ આર યુ, તમે કોણ છો, તમે શું છો, તમે શું છો, આપણે કોણ છીએ, સમજ્યા? હું કોણ છું, આટલો એક વિચાર કરવાની જરૂર છે. હું કોણ છું, બસ હું કોણ છું, હું એટલે શું? પહેલું તો હું એટલે શું, હુંની ખબર નથી આપણને. હું એટલે શું સમજીએ આપણે પટેલ? હું એટલે શું સમજીએ? આ તો જગતના જીવની વ્યાખ્યા છે ભાઈ, આખી વ્યાખ્યાઓ જ જુદી છે. સદગુરુ ગુણાયતાન સ્વામીની વ્યાખ્યા જુઓ, સ્વામી એમ કે જગતની વ્યાખ્યા જોઈએ. કોઈ એમ પૂછે કે ડાયો કોણ, તો એમ કે બહુ હોશિયાર હોય, બહુ ભણેલો હોય, બહુ વ્યવહાર કુશળ હોય, 5-25 જણા પૂછીને કામ કરતા હોય, ડાયો. સમજ્યા? અને મૂરખ કોણ? અભણો હોય, બિચારાને બહુ જાડધારો હોય, કંઈ સમજણ ના પડતી હોય, એ બધા એ મૂરખ કહેવાય. હવે આખી સત્સંગની વ્યાખ્યા તમે જુઓ. ગુણાયતાન સ્વામી કે ડાયો કોણ ને મૂરખ કોણ? ભગવાનને સંત વખાણે ને રાજી થાય એના જેવો મૂરખ, અને વડાને વડેને રાજી થાય તેના જેવો ડાયો. ની આખી જુદી વ્યાખ્યા છે, એકની બી આખી જગતથી જુદી. લ્યો, પ્રથમનું 55 વાંચો. મહારાજ કે બુદ્ધિશાળી કોણ? કુશાગ્ર બુદ્ધિવાળો હોય અને બ્રહ્મની કહેતા ભગવાનની પ્રાપ્તિ થાય છે, કુશાગ્ર બુદ્ધિવાળો હોય. અકુશાગ્ર બુદ્ધિવાળો કોણ? તો તરત જ આખી દુનિયા એમ જ કહેશે. કુશાગ્ર બુદ્ધિવાળો કોણ? તો કે બહુ એજ્યુકેટેડ હોય, બહુ ભણેલો હોય, બહુ ઇન્ટેલિજન્ટ હોય, 50-500 માણા કામ કરતા હોય, સમાજનો પ્રમુખ હોય, સમાજનો મંત્રી હોય, એ બુદ્ધિશાળી. શ્રીજી આખી વાત ઉડાડી દીધી. મહારાજે આ સત્સંગની વ્યાખ્યાઓ જ જુદી છે. પહેલાં સત્સંગી થાવ તો સત્સંગની વ્યાખ્યા સમજાશે. સત્સંગી થાવ આપણે તો સત્સંગીની વ્યાખ્યા સમજાશે, સત્સંગની વ્યાખ્યા સમજાશે. હવે આપણે બેઠા છીએ સત્સંગમાં, પણ સત્સંગી થઈને નથી બેઠા. તકલીફ ત્યાં છે, સમજ્યા? સત્સંગમાં બેઠા છીએ પણ સત્સંગી થઈને નથી બેઠા, કુસંગી થઈને બેસીએ છીએ, એટલે આ વ્યાખ્યાઓ સમજાતી નથી. સમજાય છે? શ્રીજી મહારાજ શું કહે છે? મહારાજ એમ, મહારાજ કે જે પોતાના જીવાત્માના મોક્ષને અર્થે અથવા તો ભગવાનને રાજી કરવાને અર્થે સાવધાન થઈને યત્ન કરે, ભક્તો સાવધાન થઈને યત્ન કરે. સાવધાન શબ્દ મંડ્યો રે, બસ ભૂખ્યો થઈને મંડ્યો રે, એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. હવે આખી વાત જ જુદી છે. જગત માને છે, ભલે મહારાજ કે ગમે એટલો ભણેલો હોય, ગમે એટલો એજ્યુકેટેડ હોય, મહાન બુદ્ધિશાળી હોય, આખા જગતના શાસ્ત્રો વાંચી નાખ્યા હોય, એને આવડતા હોય, ઉપદેશ કરી હોય, તોય જો પોતાના જીવાત્માના મોક્ષને અર્થે, ભગવાનના રાજીપાને અર્થે જો એનાથી યત્ન ન થતો હોય, ખબર જ ન હોય, તો એ મુશાગ્ર બુદ્ધિવાળો છે. જાડી હાંભેલા જેવી બુદ્ધિ કીધી એની, લઠ છે, લઠ. સમજ્યા? જગતની કોરે લઠ જુદો કહેવાય, અહીં લઠ જુદો કહેવાય. સમજ્યા? ભક્તો આખી વાસ્તુ જુદી છે, એમ અહીં આખી વાત જ જુદી છે. તમારો રસ્તો જુદો છે. હું એટલે કોણ? આપણો શબ્દ એ હતો કે હું કોણ છું. પહેલો આ વિચાર કરો કે હું કોણ છું. આ વિચાર કરો. હવે એ જે નક્કી કર્યું છે એને કાઢવાનું છે. હું કોણ છું? હું એટલે શું? હું એટલે શું? આ દેહની વાત છે? ના, દેહને અને સત્સંગને કોઈ લેવા દેવા નથી, સમજી રાખજો. દેહને અને સત્સંગને કોઈ લેવા દેવા નથી. અને જો દેહને અને સત્સંગને લેવા દેવા હોય તો બહુ હૃષ્ટપૃષ્ટ શરીર હોય એની પર ભગવાન બહુ પ્રસન્ન થાય, બહુ રૂપાળો હોય એની પર ભગવાન બહુ પ્રસન્ન થાય. કોઈ લેવા દેવા નથી. ભગવાનને લેવા દેવા છે આપણા દેહ સાથે નહીં. દેહ જેને લઈને ચાલે છે ને એને સાથે છે. મુક્તો કોણ છીએ આપણે? હું કોણ છું? આ ભાવ જગતનો જીવને પૂછે કે તું કોણ છું, એટલે તરત પૂછે હું ફલાણો, સમજ્યા? હું વિનોદભાઈ પટેલ. ક્યાં રહો છો? કેનેડા રહું છું. સમજ્યા? હું કોણ? તો કે બળવંતભાઈ પટેલ. ક્યાં રહો છો? કેનેડા રહું છું. એ તમે નથી. એ કેનેડા રહે છે એ બળવંતભાઈ પટેલ, એ જુદા, અને તમે જે અહીં બેઠા છો એ જુદા. સમજો, મુક્તો એ જુદા છો. તમે બે એક નથી. આ પ્રભુના દરબારમાં, મહારાજમાં, મહારાજના યોગમાં કોઈ પટેલ નથી, કોઈ પતિ નથી, કોઈ ભાઈ નથી. મુક્તો બસ હું મહારાજનો અનાદિ મુક્ત છું. નથી આપણને આપણા બાપની મોટપનો ખ્યાલ, નથી આપણને આપણને આપેલી મળેલી મોટપનો ખ્યાલ. કેવી રીતે સત્સંગ કરવો? મુક્તો અહીં જે વાતો થાય છે આ બે વાતને ધ્યાનમાં રાખીને થાય છે. અને આ બે વાતથી આપણે જુદા આવીશું તો આ વાતો બિલકુલ સમજામાં નહીં આવે, બિલકુલ ગમ નહીં પડે. કારણ કે આ કોઈ નાટક નથી, આ કોઈ સ્ટોરી નથી ચાલતી. એ સ્ટોરી ઘણા કે સ્ટોરી કોણ? સ્ટોરી બહુ મજા આવે. સમજ્યા? દ્રષ્ટાંતો આપે, સ્ટોરી કહેવાય. સમજ્યા?
એમાં બહુ મજા આવે. અરે અહીં તો કંઈ આપણે સ્ટોરી કહેવા બેઠા છીએ, મુક્ત સ્ટોરી તો નાના છોકરાઓ માટે હોય, આ બધા છોકરા નથી. અહીં તો કેવળ પ્રભુના દરબારમાં બે જ વાત હોય, એક મહારાજ નહીં અને એક મુક્તની, બીજી વાત હોય જ નહીં. કાં તો મુક્તની વાત હોય ને કાં તો મહારાજની વાત હોય. તમે શેર બજારમાં જાઓ, શાકભાજીના લાર ત્યાં શાકભાજીના ભાવ ના બોલાતા હોય, સમજ્યા, ત્યાં શેરના જ ભાવ બોલાતા હોય. અને શાકભાજીની માર્કેટમાં જાઓ ને તમે, શાક માર્કેટમાં, તો ત્યાં કે રિલાયન્સના ભાવ ના બોલાતા હોય, સમજ્યા, ત્યાં શાક માર્કેટના જ ભાવ હોય. એટલે કે બટાકાના, ડુંગળીના, કે કોથમીના, મેથીના, અત્યારે દૂધીની સિઝન છે, દૂધીના, કુબીના, રીંગણાના જ ભાવ બોલાતા હોય. ચોખ્ખી વાત છે. તમે શાક માર્કેટમાં જાઓ ને કે અહીંયા કેમ રિલાયન્સનો ભાવ અહીં કેમ બોલાતો નથી, ના જ હોય એમ. અહીંયા મહારાજના દરબારમાં મહારાજ અને મુક્ત એ બેની જ વાત હોય, અને એ બે સિવાયની જે વાત હોય તો એ મહારાજની સભા નથી. મુક્ત હકીકત છે, વાસ્તવિકતા છે, એ સ્વામિનારાયણની સભા નથી. ને એમાં જેને મજા આવે એ સ્વામિનારાયણનો ભગત નથી. અહીં એક નક્કી કરીને જ પહેલું આવવાનું કે આ કઈ માર્કેટ છે, આ નક્કી કરીને આવવાનું. કાપડ માર્કેટમાં તમે જાઓ તો કાપડ માર્કેટમાં કંઈ શાકભાજીના ભાવ ના સાંભળવા મળે. ફૂલ બજારમાં તમે જઈને પૂછો કે રીંગણનો ભાવ શું, 10 દુકાનો ફરશો ને તો એકેય દુકાનથી નહીં મળે, સમજ્યા, એકેય દુકાનેથી નહીં મળે. સાંભળી લેજો વેપારીઓ, આપણે બધા વેપારી છીએ, આ દુકાનમાં પૂછવા આવે ને તો એ તે આ બે સિવાય ત્રીજી વસ્તુ મળશે તો સમજી લેવું કે આપણો ધડો નથી. ત્રીજી વસ્તુ ના રહેવી જોઈએ, હોય જ નહીં ને, હોવી જ ના જોઈએ. હશે તો બાપજી કહે છે ને, ઘરમાં માટલામાં ડુંગળીનો દડો નાખ્યો હશે તો હાથ ફેરવતા ફેરવતા નીકળી જશે, સમજ્યા, નાખ્યો હશે તો. ને મહારાજ અને મુક્ત આ બેનો સત્સંગ, એનું નામ જ કારણ સત્સંગ. મહારાજ અને મુક્ત બેનો જ મહિમા, એનું નામ કારણ સત્સંગ. એ બેની ફીટ, એનું નામ જ આ લિમિટેડ કંપની, સમજ્યા. મુક્ત આ સત્સંગ છે, એટલું સમજો. અને બીજું કંઈ કરવાનું નથી, કંઈ નહીં. આ સત્સંગનો હેતુ શું, ટૂંક ઓન ટચ હોય, બહુ કરવું પડે, બહુ કરવું પડે, અહીં તો બહુ પાળવું પડે, અહીં તો નિયમ પાળવા પડે ને પંચવર્તમાન પાળવા પડે ને હરિનું ગમતું કરવું પડે ને એ આમ કરવું પડે ને પેલી ચોપડી વાંચવી પડે ને. મુક્તો કાંઈ કરવાની જરૂર નથી, બધું છે ને, બધા મીંડા છે. બે જ ઉપર આખો સત્સંગ છે, બે જ ઉપર, બે ફિટ કરી દો, બે નક્કી કરી નાખો. અને બેનું પોષણ જેમ પાણી એટલે H2O, હાઇડ્રો બે અણુનો, ઓક્સિજનનો એક ભેગા કરો એટલે એક વસ્તુ થઈ જાય. શું બની જાય? પહેલાં પાણી, આ ત્રીજું કંઈ નહીં, અંદર ત્રીજું કંઈ એડ થાય જ નહીં. નહીં નાઇટ્રોજન આવે કે ના સલ્ફર ડાયોક્સાઇડ આવે, કશું આવે, સમજ્યા, બે જ આવે, સમજ્યા, બે જ ભેગા થાય એટલે સીધું બની જાય પાણી. એમાં સત્સંગની અંદર બધું પાણી બનાવવા માટે છે. પાણી એટલે સમજ્યા પહેલાં, બસ એ બેમાંથી બે વસ્તુ ભેગી થાય. કોણ બે વસ્તુ? મહારાજ અને મુક્ત. આ બે વસ્તુ ભેગી થાય એટલે એક થઈ જાય એ પાણી, મૂર્તિ જેમ પાણી બની જાય. એક રે મૂર્તિ, મહારાજ જ પતી ગયું, નામ સત્સંગ. એની ઉપર જ બધા બહેન 73 નક્કી વતનામ્રત તૈયાર થયા છે. એની ઉપર જ ગોપાળાન સ્વાયની વાતો, એની ઉપર જ બાપાની વાતો, એની ઉપર જ આત્માન સ્વાયની વાતો, એની ઉપર જ બધા કીર્તનો, હજાર કીર્તનાવલીની, હજારી વલી, હજાર પેલી હજારી કીર્તનાવલી હોય કે પછી 10,000 કીર્તનાવલી હોય, પ્રભાતિયું હોય કે ગોડીપદ હોય, મૂળ તો વાત તમે જોજો, એ ઓલ એવરી રોડ્સ આર ગોઈંગ ટુ રોમ, સમજે, સમજી લેવાનું. બધા રોડ અંતે તો જાય એક જ તરફ, રોમ તરફ. એમ બધા રોડ ક્યાં જાય? પહેલાં એક એક કીર્તન પકડો હાથમાં, કીર્તનમાં તમને બે સિવાય ત્રીજું કંઈ આવશે જ નહીં. સત્સંગ જ આ કહેવાય. અને આ જ કરવાનું છે, બસ બે વાત દ્રઢ થઈ જાય. બે વાત દ્રઢ કરવીની, એક વાત સિદ્ધ કરવી, બે વાત દ્રઢ કરવીની, એક વાત સિદ્ધ કરવી, એનું નામ સત્સંગ. કઈ બે વાત દ્રઢ કરવી? પહેલાં મને મળેલા મહારાજ કેવા છે, બસ મને કોણ મળ્યું છે એ નક્કી કરો, અને મને કેવો કર્યો છે એ નક્કી કરો. આ બે વાત દ્રઢ થઈ ગઈ, બે ભેગી થઈ એટલે શું થઈ ગયું? પહેલાં ઇઝ ઇક્વલ ટુ 1, 1 એટલે શું? પહેલાં બસ મહારાજ, 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 કાંઈ ન રહ્યું, પતી ગયું, લ્યો, સમજ્યા. ફરી ફરીને આટલું તમે કહેશો કે સ્વામી પણ મહોત્સવમાં તમે આવું જ બોલતા હતા ને, હજુ આ જ બોલો છો. અરે હજુ 10,000 વર્ષ પછી આ જ બોલાશે, સમજ્યા, 10,000 વર્ષ પછી આ જ બોલાશે, સમજ્યા. મહોત્સવમાં અહીંયા એમ નહીં ભાઈલા, આ તો બાપજી દાખલો આપ્યો, સમજે, કાયમ આ જ હતું, સમજો, 200 વર્ષ પહેલાં આ જ હતું, 200 વર્ષમાં આ જ રહ્યું છે, આ જ છે, અને લાખો કરોડો અનંત જન્મ પછી પણ આ જ હશે. હવે એ જેટલું જલ્દી નક્કી થઈ જાય એટલું જય સ્વામી નારાયણ છૂટ્યા, સમજી લેજો. આ જ એમાં બધું આવી ગયું, સર્વ શાસ્ત્રનો સાર, બસ મને કેવા મળ્યા છે અને મને કેવો કર્યો છે. હા બેના વિચાર રો, અને બસ એક રે આનંદ, 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 આનંદ. મુક્તો પતી ગયો, સમજ્યા. અને એ જો થાય
આનો મહિમા સમજાય તો બસ વાત પૂર્ણ થઈ જાય છે. પહેલી વાત આપણે બદલવાનું છે. શું બદલવાનું છે? આપણે બદલવાનું છે. શું બદલવાનું છે? મુક્ત તમે કહેશો કે સ્વામી તો બીજું બધું પછી ધર્મ નિયમ નહીં પાળવાના, આ બે વસ્તુ નક્કી થઈ એટલે ધર્મ નિયમ ના પાળવા પડે, વૈરાગ નહીં રાખવાનો, કંઈ સમજણ પણ નહીં રાખવાની. આ બધું એને આધારિત છે મુક્તો, બધું એને આધારિત છે. આ બે જેનું દ્રઢ થઈ ગયું એને ધર્મ પાળવો પડે નહીં, પડે નિયમ પાળવા પડે નહીં, પડે. સાંભળજો, કારણ કે મહારાજ આવીને બેસી ગયા ને એટલે મહારાજને શું, મહારાજની જે રુચિ હોય એમ જ થાય, એને કરવી ન પડે, થાય જ. એને રુચિ મહારાજની ને આપણી રુચિ એક કરી દેવી એટલે એક કરવી ના પડે. મહારાજની જ રુચિ રહે, આપણી રહે જ નહીં, પોતે જ નથી પીછ્યાથી રહે મુક્તો. એને ગમતું કરવું ના પડે, થઈ જ જાય. દિવ્ય જીવન જીવવું ના પડે, જીવે જ જાય. સમજ્યા? કારણ કે કરનાર સમર્થણી થઈ ગયા. તમે સાંભળજો મુક્તો, તમે બે ભાઈ બન છો, બળવંતભાઈ બેન, બહુ મિત્રતા હોય, બહુ જ એકતા હોય, બહુ જ તમને ગળ્યું ભાવતું હોય એમને ગળ્યું ભાવતું હોય, તમને તીખું ભાવતું હોય એમને તીખું ભાવતું હોય, તમને આવો ઓફ કલરનું શર્ટ ગમતું હોય ને એમને એવું ગમતું હોય. આ તો દાખલો આપું છું, તમને જેવી ઘડિયાળ ગમતી હોય એવી એમને ગમતી હોય, બધું એકસરખું હોય, બધું એકસરખું, તો અહીં તે ક્યાંક ફેર પડે હો? તમને છીંક આવે ત્યારે જ એમને છીંક આવે એવું તો ના જ બને હો, બને પહેલાં તમારે શૌચવિધિ જવું પડે એ જ વખતે એમને જવું પડે એવું તો ના જ બને, તમારે લઘુ કરવા જવું પડે એ જો એવું પડે એવું તો ના જ બને, તમને ઊંઘ આવે એ વખતે એમને ઊંઘ આવે એવું તો ના જ, બે સરખું તો નહીં, ક્યાંક તો જુદા પડવાના જ. કેમ? કારણ કે ધેર ઇઝ ટુ આઈડેન્ટિટી, એનું કારણ છે. શું? ધેર ઇઝ ટુ આઈડેન્ટિટી, ત્યાં બે વ્યક્તિ છે, બે વ્યક્તિ છે. ગમે એટલો સ્નેહ, ગમે એટલો પ્રેમ હશે, પરંતુ વ્યક્તિ બે છે, અને એટલે એની રુચિ, એમનું ગમતું, એમનું ભાવતું, એમનું ફાવતું અલગ રહેવાનું. ગમે એટલો એકબીજા પ્રત્યે હશે તો પણ રહેવાનું. પણ અતિશય સ્નેહ હોય તો, અતિશય સ્નેહ ભગવાનની સાથે, અતિશય સ્નેહ. શું અતિશય સ્નેહ મુક્તો? આખી વાત જુદી છે. અતિશય સ્નેહ, કયો અતિશય સ્નેહ? આ તમે બધા વાલ કરો ને, પ્રેમ કરો ને, ભેટો ને, મળો ને, પેલું કરો ને, હેન્ડશેક કરો ને, આ સ્નેહ એ તો બધા દેખાવ છે. અતિશય સ્નેહ, રોમ રોમ પણ એકતા, એનું નામ અતિશય સ્નેહ. મહારાજ જ છે એ અતિશય સ્નેહ. મહારાજની સાથે અસાધારણ પ્રીતિ કહેવાય, અતિશય સ્નેહ કહેવાય. અને જ્યારે અતિશય સ્નેહ થાય ત્યારે મહારાજ શું કરે છે? અતિશય જો સ્નેહ હોય તો શ્રીજી રાખે છે મૂર્તિ. અતિશય સ્નેહ, અતિશય સ્નેહનું રૂપા આપોપુ, એનો બીજો અર્થ થાય આપોપુ, એનો બીજો અર્થ થાય ઓમ રોમ પણે એકતા, એનો ત્રીજો અર્થ થાય આત્મબુદ્ધિ, એનો ચોથો અર્થ થાય જીવનપણું, એનો પાંચમો અર્થ થાય અનાદિ મુક્તની લટક. સમજી લેજો, મહારાજ જ છે. ટૂંકમાં સમજીએ તો આ જ્યારે વાત સમજાય ત્યારે એને શું સ્થિતિ થાય? અનુભવી કહે છે, અતિશય જો સ્નેહ હોય તો શું થાય? શ્રીજી રાખે છે મૂર્તિમાં. મહારાજ એને બે આઈડેન્ટિટીમાંથી, આઈડેન્ટિટી બે છે, વસ્તુ બે છે, પણ મહારાજ દેખાવ એક કરી નાખે. સાંભળજો, આખી કારણ સત્સંગની થિયરી છે. એના સભ્યો છો તો આ થિયરીને સમજજો, બહુ જરૂરી છે. આપણે ભિખારીના દીકરા નથી, સત્સંગી નથી, કારણ સત્સંગી છે. આ કારણ સત્સંગની થિયરી છે, એનો બેઝિક છે, આ એનો પાયો છે. એને સમજજો, સમજાશે તો આગળ વર્તાશે. પહેલાં સમજજો કે એની થિયરી કેટલી જબરજસ્ત છે. અતિ સ્નેહ હોય તો શ્રીજી રાખે છે મૂર્તિમાં, સ્વસાદ્રશ્ય આકૃતિ કરીને, સ્વસાદ્રશ્ય આકૃતિ કરીને ડૂબાડી દે હરિ સુખમાં, ડૂબાડી દે હરી સુખમાં. મહારાજ એને પોતા જેવો સ્વસાદ્રશ્ય આકૃતિ, એટલે કે પોતા જેવી આકૃતિ, પોતા
આકાર પોતા જેવો દેખાવ મહારાજ એનો કરી દે છે મૂર્તિમાં રાખીને, અને શું કરે છે, ડૂબાડી દે હરિ સુખમાં, ભગવાન એને સુખમાં ડૂબાડી દે છે. મુક્તો આ વસ્તુ નવી નથી. આપણા સદગુરુ ઈશ્વર બાપાને, અરે વૃંદાવન સ્વામીને કોઈએ પૂછ્યું કે વૃંદાવન સ્વામી આ તમે અનાદિમુક્તની વાતો કરો છો, તે અનાદિમુક્તની સ્થિતિ નવી કે જૂની? સ્વામીને કોઈએ પૂછ્યું આ બધી વાતો તમે કરો છો નવી કે જૂની, ત્યારે સદગુરુ બાપાએ એમ જવાબે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન નવા કે જૂના? તો કે એ નવા જૂના કહેવાતા હશે, એ તો છે છે ને છે જ. ત્યારે જ્યારથી સ્વામિનારાયણ ભગવાન છે ત્યારથી જ અનાદિમુક્તની સ્થિતિ છે, ત્યારથી જ મુક્તો છે. મુક્તો એ પણ છે છે ને છે જ, જેમ ભગવાનને નવા ને જૂના ન કહેવાય. મુક્તો આ તો બાપાએ, આપણા બાપાશ્રીએ અનહદ કૃપા કરીને આ વાત બહુ ખુલ્લી મૂકી દીધી. સાંભળજો મુક્તો, બાકી છે છે ને છે જ. સાકરમાં ગળપણ ક્યારથી? તો જ્યારથી સાકર હોય ત્યાં. ફૂલમાં સુગંધ ક્યારથી? તો જ્યારથી ફૂલ હોય ત્યારથી. મહારાજ જ્યારે અવરભાવમાં મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા, એ વખતે આ અનાદિમુક્તની સ્થિતિ અને લટકનું પ્રવર્તન નહોતું, પરંતુ હતી હતી હતી. મુક્તો છે છે ને છે, હોય જ અને છે. પીજના અવલબાઈ હતા, પીજના અવલબાઈ હતા. સત્સંગી ભૂષણમાં આ પ્રકરણ આવે છે. બાપજી જ્યારે ઘનશ્યામનગરમાં 5-5 દિવસની પારાયણ થતી, અને એ વખતે બાપજી સત્સંગી ભૂષણ ગ્રંથ લેતા, અને એ વખતે આ પીજના અવલબાઈનો પ્રસંગ, બાપજી સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ અને પીજના અવલબાઈનો પ્રસંગ ભક્ત ચિંતામણીમાં પણ છે, અને સત્સંગી ભૂષણમાં બાપજી બહુ સરસ રીતે સમજાવતા. પીજના અવલબાઈ હતા, મુક્તરાજ હતા. સાંભળજો મુક્તો, અને એમને મહારાજને વિશે અતિશય સ્નેહ જ્યારે જાગે, એટલે કે ઓતપ્રોતપણું જ્યારે થઈ જાય, ત્યારે પોતે બોલવા માંડે. ભક્ત ચિંતામણીમાં આવો નિષ્કુળાનંદ સ્વામીએ એક સારાંશ મૂક્યો છે એનો, કે હું તો સહજાનંદ સ્વામી, હું સહજાનંદ સ્વામી, સર્વેનો અંતર જામી. આમ પોતે બોલવા માંડે, સિંહાસન ઉપર બેસી જાય અને બધાના સંકલ્પો કહેવા માંડે. અવલભાઈ બધાના સંકલ્પો કહેવા માંડે અને સિંહાસન ઉપર બેસી જાય, હું સહજાનંદ સ્વામી, સર્વેનો છો અંતર્યામી. સમજા? અને બધા એના મહારાજ ઉપદેશ, અને એમનો અવાજ બદલાઈ જાય, મહારાજનો અવાજ આવી જાય. સાંભળજો, અને પોતે મૂર્તિમાં તદરૂપ થઈ જાય, તદલીન થઈ જાય. જોનારાને ઘણાને આ ખ્યાલ ના આવે, આ કોણી કોણ, આ સહજાનંદ સ્વામી બની ગઈ, આને કેવી રીતે ખબર, આ કોણ બઈ છે, આવી કોણ બઈ છે? પરંતુ અનાદિમુક્તની સ્થિતિ અને લટક જ્યાં મહારાજ આવે ને, એટલે નીચે એનું સેવક ભાવે બેસી જાય. મુક્તો એક એ વસ્તુ આખી સચ્ચિદાનંદ સ્વામી હતા. સચ્ચિદાનંદ સ્વામી એમને બહુ અતિશય સ્નેહનું અંગ હતું. અને મહારાજ ધરમપુર પધારેલા, વાંસદા ધરમપુર પધારેલા, અને ધરમપુરમાં સચ્ચિદાનંદ સ્વામીને ગઢડા મૂકીને ગયેલા. સમજ્યા? એટલે એમને બાંધી રાખેલા, રૂમમાં બાંધી રાખેલા, કારણ કે અતિશય સ્નેહનું અંગ હતું. હવે 8 દાડા થયા, 10 દાડા થયા, મહારાજ આવ્યા નહીં. અહીંયા સચ્ચિદાનંદ સ્વામી બધા જમાડવા માટે આવે, લ્યો જોગી જમો, સ્વામી જમો, તમે જમો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એમ કે, હમણાં જ હું જમ્યો. શું કહે છે? હમણાં જ મહારાજના ભેળો જમ્યો. અરે ક્યાં જમ્યા? તો કે ધરમપુરમાં, ધરમપુરમાં જમ્યો. મહારાજ ધરમપુર તો હજારો ગૌ દૂર છે, કેવી રીતે જમ્યા? શું જમ્યા? લ્યો જમ્યા હોય તો કહો શું જમ્યા. અરે બીરંજ જમ્યો. શું કહે છે? મહારાજ ત્યાં બીરંજ જમ્યા, હું બીરંજ જમ્યો, પણ બીરંજ જમ્યો. આમ જ્યાં પેલા ત્યાં બધા એને વિશ્વાસ ના આવે, એટલે એમ કે, જોગી જો જમ્યા હોય તો લો ખાતરી આપો. શું જ ખાતરી જમ્યા? અને ત્યાં આંગળી મોઢામાં નાખી, અને સચ્ચિદાનંદ સ્વામીએ ઉલટી કરી, અને ઉલટીમાં તાજો જમેલો બીરંજ ચોખા. સમજ્યા? અને ચોખાનો બીરંજ ચોખા બહાર નીકળ્યા. આ બીરંજ છે કેવો? મુક્તો આ અનાદિમુક્તની સ્થિતિ વસ્તુ કોઈક જુદી છે મહારાજની, અને આ કારણ સત્સંગનું નવનીત છે. આપણને કેવા કર્યા છે, કઈ મૂડીના માલિક છીએ આપણે? વિચાર કરજો, આપણે આ શાકભાજીની આપણી પાસે નથી. આ વેપાર કરજો, ને આ વેપાર તો જ કરાશે મુક્તો, કે જો આ વેપાર આપણા પથ્ય પડ્યો હશે તો, આપણને પચ્યો હશે તો, આપણે ચાખ્યો હશે તો, કે જોજો આ લોકની વસ્તુ પણ એનો વેપાર ક્યારે કરી શકે એમ. અનાદિમુક્તની વાત, સર્વોપરી મહારાજની વાત, એના સુખની વાત, એ આપણો ઓરિજિનલ બિઝનેસ છે. એ જો
કરવો હશે તો એ સુખના ભોગી આપણે થવું પડશે. મુક્તો તો આપણે ચાખ્યું હશે તો કોકને બતાવી શકશું ને કે જો આવું છે, આવું છે ભાઈ, આવું છે. ઓ મુક્તો, આ છે આપણું વાત, આ નવનીત છે, મહારાજનો આ સંકલ્પ છે. અને એ નક્કી કરો કે બસ હું કોણ છું, શું કરવા માટે આવ્યો છું. આ લોકોની કરોડોની સંપત્તિ ભેગી કરવા આવ્યો જ નથી. તમે વિદેશવાળા ભલે વિદેશ 2-4-5 દાડે 15 દાડે જાઓ, પણ એક વાત સમજીને ત્યાંય રહેજો. અને અહીં બેઠેલા અહીં સમજીને ભલે તમે સંસારમાં વ્યવહારમાં નોકરી કરો, ધંધા. સંજયભાઈ સમજાય જ પેલા, સમજો આટલું. શું? તમારો પૈસો, તમારી સંપત્તિ, તમારી મિલકત, તમારા પૈસા બેંકોમાં, લોકરમાં, વિદેશમાં મૂકી રાખવા માટે નથી. તમે તમારા પૈસા સાચવવા અને પૈસા તમારા માટે નથી, તમે પૈસા માટે નથી. પુત્ર, પત્ની, બાળકો તમારા માટે નથી, એ તમારા માટે નથી, તમે એમના માટે નથી. મુક્તો, તમે શા માટે આવ્યા છો? તમને મહારાજ શું કરવા સત્સંગમાં લાવ્યા છો? મુક્તો, લક્ષાવધિ મનુષ્ય બહાર આંટા મારે છે, સત્સંગની નથી ખબર જ નથી. મહારાજે હજુ ખેંચ્યા નથી, શું કરવા? અને તમને ને અમને ખેંચી લીધા છે, અમને ખેંચ્યા છે. અમે અમારી બુદ્ધિથી, આવડતથી, હોશિયારીથી, અક્કલથી નથી આવ્યા. અહીં બેઠેલા બધા, એટલે આપણે આવ્યા છીએ કે લાયા છે? મહારાજ લાયા છે, શું કરવા? અને તમે બધા આવ્યા છો કે લાયા છે? પેલા સભાની વાત નથી કરતો, સભામાં તો લાયા છે, પણ તમારા ઘેર તમે પ્રગટ્યા છો, જન્મ્યા નથી. હો તમે બધા શું કરવા આવ્યા છો ખબર છો? સંસારમાં, વ્યવહારમાં જન્મ ધરાયો છે મહારાજે, ધર્યો નથી, જન્મ ધર્યો નથી મહારાજે, ધરાય. શું કરવા? એક જ સંકલ્પ રાખજો, શ્રીજી મહારાજના સંકલ્પોને, સર્વોપરી સંકલ્પોને પૂરા કરવા માટે જ મારો, મારા પરિવારનો, પરિવારજનોનો, મારો બધું, અમારો બધાનો જન્મ એના માટે છે. તમારા ઘરમાં આ મુક્તરાજ, આપણે પ્રશ્ન પૂછો બળવંતભાઈ, આ મુક્તરાજનો નંબર તમારા ઘેર જ કેવી રીતે લાગ્યો? 500 છોકરા ઊભા હતા અને મહારાજે પૂછ્યું તમને કે બોલો, અમે પસંદ કરી લો, અને તમે પસંદ કર્યા એટલે આપ્યા છે? ના, બહુ રૂપાળા ભળે એટલે લાગ્યા છે. મારે ચશ્મા છે ને એને ચશ્મા છે, લાય હું પકડી લઉં એટલે તમારા ઘેર મુક્તો. ના, એ તમારું સિલેક્શન નથી, શ્રીજી મહારાજનું સિલેક્શન છે. સમજો, આ બધાનું, આ તો એક દ્રષ્ટાંત આપું છું. આ બધા મુક્તો અહીં બેઠેલા, આ વાત જ્યાં સુધી નહીં સમજાય તમારા, ત્યાં સુધી તમે માયાના ગરાગ નહીં મટો, ત્યાં સુધી તમે માયાના ગુલામ નહીં મટો, ત્યાં સુધી તમારા ધ્યેયની તમને ભાન નહીં પડે, ત્યાં સુધી અમારો આદેશ આ બધો છે ને, તમે ભાઈ ભાભી સીધો ઉપરથી જતો રહેશે, મુક્તો અંદર નહીં બેસે, ત્યાં સુધી આ વાતો તમને નહીં ગમે, આ વાતોમાં રસ નહીં પડે, આ વાતો તમને સુખ નહીં કરે, તો ત્યાં સુધી પાટો આપણો ભગવાનમાં નહીં ગોઠે, નહીં ગોઠે. આ વાત પહેલો એક પાયો છે, નક્કી કરવી જ પડશે મારો જન્મ શું કરવા છે, શ્રીજી મહારાજ મને શા માટે લાવ્યા છે, આટલું નક્કી કરજો. તમને મહારાજે જે બુદ્ધિ આપી, ભણતર આપ્યું, એ પણ શ્રીજી મહારાજ માટે છે. તમને મહારાજે પૈસો, દ્રવ્ય, સંપત્તિ આપી, મહારાજ માટે છે. તમને મહારાજે દીકરા દીકરીઓ આપી, મહારાજ માટે છે. તમારા ઘેર જે પુત્રવધુ બનીને તમારા ઘરમાં આવ્યા, એ મહારાજ માટે છે. તમારા ઘેર તમારી દીકરી કોકના ઘેર ગઈ, તો એ માટે ગઈ છે. સમજી લેજો મુક્તો, તમે વિદેશમાં ગયા છો, એ રીતે તમે તમારા ઘરને હાજા કરવા નથી ગયા, આપણા બાપને, સંકલ્પને હાજો કરવા માટે ગયા છે. સમજી લેજો, આ વાત ન ભૂલશો તો તમે અમારા, નહીં તો તમે ત્યાંના રંગમાં રંગાઈ જશો. સમજી લેજો મુક્તો, સ્પષ્ટ વાત છે. તમને ત્યાંનો રંગ નહીં લાગે, તમને ત્યાંનું વાતાવરણ નહીં અડે, આ વાતાવરણને ભરપેટ સમજી લેજો. એ આનાથી ઉત્પ્રોત થજો કે આમ જ છે એટલે આમ જ છે. તમને જો અમારી ઉપર આટલો બધો વિશ્વાસ, આજ મહારાજને ઓળખાવ્યા વિશ્વાસ આવી ગયો, બાપાને ઓળખાવ્યા વિશ્વાસ આવી ગયો, સદગુરુને ઓળખાવ્યા વિશ્વાસ આવી ગયો, મોટા પુરુષનો વિશ્વાસ આવી ગયો, બંધુઓ બધા સ્વરૂપનો વિશ્વાસ આવી ગયો, તમારો વિશ્વાસ, તમને ઓળખો એમાં વિશ્વાસ લાવો કે તમે શું કરવા છો. તમે બધો વિશ્વાસ રાખ્યો, હવે તમારી ઉપર તો તમે વિશ્વાસ રાખો કે તમે કોણ છો, આ કોણ છે એનો વિશ્વાસ આવી ગયો, કે આ મહારાજ કોણ છે, બાજુમાં પેલા બાપા કોણ છે એનો વિશ્વાસ આવી ગયો. સમજી લેજો મુક્તો, એ કણ બી નહોતા. આપણે નિર્વિવાદ, જો મહારાજને વિશે બ્રાહ્મણપણાનો ભાવ ન પરઠાય, તો મુક્તને વિશે પણ જ્ઞાતિનો ભાવ ન હોય. એ દિવ્ય છે, જે મહારાજ દિવ્ય છે. મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે, સર્વે દિવ્ય કીધું. સર્વે એટલે શું? મુક્તો, મહારાજ જેમ દિવ્ય છે એને વિશે કોઈ નાત જાતનો, પુરુષનો, સ્ત્રીનો ભેદ નથી, એમ ભગવાનના મુક્તને વિશે પણ નથી. તો પછી આપણે વિશે તો ખરો ને મુક્તો? હા, આપણે જો દેહધારી હોય તો જરૂર જરૂર ફેર છે, પરંતુ અહીં બેઠેલા બધા કોણ છીએ આપણે? ખ્યાલ કોણ છીએ આપણે? કોણ છીએ? ઠક્કર, પટેલ,
બ્રાહ્મણો બ્રાહ્મણની તાકાત છે અક્ષરધામની મૂર્તિધામની સભામાં બેસી શકે? પુરુષની તાકાત છે? શું સાધુની તાકાત છે? ભક્તો, જેમ એમાંથી આપણે અવરભાવને કાઢી નાખ્યો છે, એમ આપણે વિશે નક્કી કરો, આપણા સંબંધોમાં નક્કી કરો, આપણા ઘરમાં વાત નક્કી કરો, એકબીજા આનું જ મનન કરો. ઘરમાં બેસીને ઘર તો આ વાત જ મુદ્દો ન લાવો, આ મુદ્દો જ લાવો. આપણે હવે આપણે સુરસુરિયા નથી કરવા, સમજ્યા? સુરસુરિયા ન કરશો, સુરસુરિયા બહુ કર્યા, હવે આ એટમ બોમ્બ છે મુક્તો. અને એક હમણાં જે કહ્યું, કેટલો જબરજસ્ત મોટો બોમ્બ છે મહારાજના એક કિરણનો મહિમા સમજીએ ને તો મોટો એટમ બોમ્બ છે, એટમ બોમ્બ, સમજ્યા? એક કિરણનો મહિમા જો વિચારીએ ને, એનો મહિમાનો ખ્યાલ કરીએ ને, તો આ તે બધું ઉડી જાય, બધું અનંત કોટી બ્રહ્માંડો ઉડી ગયા, પટેલ ભાઈ ઉડી ગયા, ભાઈ ઉડી ગઈ, દુનિયા ઉડી ગઈ, કેનેડા ઉડી ગયું, લંડન ઉડી ગયું, અમેરિકા ઉડી ગયું, સમજ્યા? મુક્તો, તો મહારાજની મૂર્તિનો વિચાર કરવાનો છે. એ કર્યા પછી બીજો સ્ટેપ આ છે, મૂર્તિનો વિચાર, મૂર્તિનું મહાત્મય, મહારાજનું મહાત્મય. મુક્તો, કોણ છો, શું કરવા તમે આવ્યા છો? આ વાત એટલા માટે વારંવાર કરીએ છીએ, કારણ કે પાઠો બદલવાનો છે, પાઠો. મુક્તો, તમે પણ ઘરમાં પ્રયોગ કરજો, નહીંતર આ શક્ય જ નથી. મુક્તો, અહીંથી તમે સાંભળીને ઘેર જશો, પછી એનો અમલ નહીં કરો તો પ્રયોગ શક્ય નહીં બને. પ્રયોગ કરજો, ઘેર આ પ્રેક્ટિસ કરજો. શું તમે સાચું સમજજો, અને બીજો કોઈક ન સમજે તો એને સમજાવજો. તમે તરત જ એકબીજાને કહેજો, આ વિચાર કરજો, જન્મ શોના માટે છે, શું કરવા આવ્યા છીએ? અભરખા બંધ થઈ જશે મુક્તો, કરોડો કરોડોની સંપત્તિ ભેગી કરવાના અભરખા બંધ થઈ જશે, અને છતાંય મહારાજનો સંકલ્પ હશે તો ભલે કરોડો વગર મહેનતે આપે, તો મહારાજની ઈચ્છા સમજી લેવાની મુક્તો. પરંતુ મહેરબાની કહીને અભરખા આશાઓ તૃષ્ણાઓમાં રાચીને જે હેતુ માટે આપણો જન્મ છે, અહમ અને મમત્વનું પોષણ ન કરશો, પોષણ ન કરશો. આપણો શાના માટે જન્મ છે? તમારી દેહ દ્રષ્ટિને કાઢો, દેહ દ્રષ્ટિ આપણી કાઢો, તો સ્ત્રીનો ભાવ એ કામ કાઢવો નહીં પડે, વાસના કાઢવી નહીં પડે. મુક્તો, દેહ દ્રષ્ટિ આ બધાનું મૂળ, કામનું મૂળ, ક્રોધનું મૂળ, અહમનું મૂળ, રાગનું મૂળ, દ્વેષનું મૂળ, બધાનું મૂળ દેહ દ્રષ્ટિ છે. દેહ દ્રષ્ટિ, એ દેહ દ્રષ્ટિ ટળી ગઈ એટલે અહમ ટળી ગયો, મમ ટળી ગયો, રાગ દ્વેષ કામ વાસના ટાળવું નહીં પડે. એ ઓટોમેટિક, બધા જ ઓટોમેટિક, જેનું મૂળ કપાણું, જે ઝાડનું મૂળ કપાણું, એટલે ઓટોમેટિક પાંદડા હુકાતા જાય, ઓટોમેટિક ડાળીઓ હુકાતી જાય, ઓટોમેટિક બધું તમે હુકું ભંડ થતું જાય, ઓટોમેટિક, સમજ્યા? થળિયું હુકાઈ જાય, મૂળ હુકાઈ ગયા, મૂળ જેને કાપી નાખ્યા, પતી ગયું. આ સર્વનું મૂળ દેહ દ્રષ્ટિ, એ દેહ દ્રષ્ટિને કાઢો, સામે બીજી દ્રષ્ટિ મહારાજની દ્રષ્ટિ આવતી જશે. મુક્તો, બસ હું શા માટે જન્મ્યો છું, હું પહેલું તો કોણ છું, કોણ છું, આ વાતનો વિચાર કરો. હું જગતનો જીવ નથી, હું પંચભૂતનો દેહધારી નથી, હું માયાનો ગુલામ નથી, હું જગતનો જીવ જેવો જીવ નથી, હું બીજા જેવો નથી, હું મહારાજની મૂર્તિમાં રમનારો મુક્ત છું. બસ મહારાજ મારું જીવન છે, આ એક ધ્યેય નક્કી કરી નાખો. બધાનો આધાર આ ધ્યેય ઉપર છે. તો આજે જે કંઈ સત્સંગને અર્થે થાય છે, થશે, મુક્તો, કદાચ કરોડોનું દાન આપી શકાયો, પણ આ ધ્યેય નથી બદલી શકાતો, આ ધ્યેય ન બદલી શકાય. અને ધ્યેય જો નહીં બદલાયો હોય ને, તો એ કોક દાડો દામનો દાન, આપેલા દાનનો અહમ આવી જશે, અંદર ક્યારેક વિકૃતિ ઉત્પન્ન થશે, ક્યારેક રિએક્શન આવશે. મુક્તો, કરોડોનું દાન પણ રિએક્શન લાવે? હા, જરૂર લાવે, બધું જ લાવે. આ પહેલું તો મારું છે જ ક્યાં? હું મને તો મારા જે આપ્યું હતું, કોના માટે? એમના માટે આપ્યું હતું, એમનું જ છે, એ જ માલિક છે, અને એમની આજ્ઞાથી એમણે, એમની આજ્ઞાથી અને એમને. મુક્તો, હવે ક્યાં વાત રહી? જે મહેતાને કોઈ શેઠીઓ આજ્ઞા કરે કે મહેતાજી ચેક લખી આપો, તો મહેતાજીને સંકલ્પ ના થાય કે શેઠે જેમ આમ કર્યું, કીધું એટલે કરવાનું, સમજ્યા? શાનો લખી આપું, શાનો લખી આપો? અરે લખી આપ એટલે તારો બાપ કે છે કે લખી આપ, સમજ્યા? લખી આપવાનું હોય. મુક્તો, આપણે તો મહેતાજી છીએ, આપણે તો મહારાજના સેવકો છીએ, હું જ મારો નથી. વિચાર કરો, આપણે પ્રસંગો જોયા છે, એ 18ને નીકળી જવાનું એનું કારણ શું હતું? મુક્તો, 18 જણને મહારાજે એક પત્ર લખ્યો અને ફટોફટ સુરો ખાચર સૌમલ્લો જેહ માચો ખાચર અલૈયો તેહ મૂળ જીને નાજો જોગીયો માતરો ધંધ લને મામૈયો અજો પટેલને જીવો જાણો વીર દાસને લધો પ્રમાણો કાળો ને કરમ શ્રી હરિજન એહ આદિ માનીને વચન તમે ગામ જેતલપુર જઈ ભાઈ રામદાસ પાસે
પરમહંસ થઈ તત્કાળ આવો ભુજનગરમાં જાર એક એકને કાગળ મળતો ગયો અને નીકળતા ગયા મુક્તો. એનું કારણ શું હતું? એમાં એક મૂળજી શેઠ હતા, સત્સંગમાં પ્રસિદ્ધ નથી પણ ક્યાંક લખાણમાં લેવાઈ ગઈ છે. મેમકાના મૂળજી શેઠ હતા મુક્તો. એમને પોતાની સ્ત્રીમાં બહુ આશક્તિ હતી, બહુ આશક્તિ હતી. કાગળ ગયો, ગામના ઝાંપે કાગળ મળ્યો. મૂળજી શેઠે કાગળ વાંચ્યો, થોડા ઉદાસ થઈ ગયા. ઉદાસ થઈને કે લ્યો હું ઘેર જતો આવું, પૂછતો આવું. ગયો ઘરવાળામાં આશક્તિ બહુ હતી, સ્ત્રીમાં આશક્તિ બહુ હતી. ઘેર ગયા, ઘરવાળા બહુ બળિયા હતા, બહુ બળિયા. અને ઘેર ગયા અને એમણે કહ્યું, ઉદાસ થઈ ગયેલા, મોઢું પડી ગયેલું, ઉતરેલી કઢી જેવું થઈ ગયેલું. એટલે ઘરવાળાએ પૂછ્યું, ચમ ઉદાસ છો, શું થયું? કંઈ કોઈનો મેલાનો કાગળ આવ્યો છે? કે મેલાનો નથી આવ્યો, આવ્યો છે તો શુભ કહો. તમે આ મોઢું જેમ આવું કરીને બેઠા છો, શું છે? કે અરે કે મહારાજનો કાગળ આવ્યો હતો, મહારાજનો કાગળ આવ્યો હતો અને ઉતરેલું કઢી જેવું મોઢું, શરમ નથી આવતી? શું આવ્યો હતો કાગળ? મહારાજે મને બોલાવ્યો છે. તો જા ઉપડો, બે શું રહ્યા છો? બોલાયા છો તો. અરે બોલાયો છે એમની પણ સાધુ થવા બોલાયો છે. ઓહો, તો એથી રૂડું છું? એડો હું જોડે આવું, તમે થઈ જાઓ સાધુ, હું થઈ જાઉં સાંખ્યો. કે નિરાજ થઈ ગયો. અરે પણ હું તો એવું કહેતો હતો, હું એવું કહેતો હતો તું મને બળ આપીશ. કે ના ના, જવાતું હશે ને તું તો આવું બોલેશ. કે હો તારે કે હું તમારી નથી ને તમે મારા નથી, તમે હું તમારી માલિક છું, હું તમારી માલિક છું. મારો તમારી ઉપર મારો અધિકાર છે અને મારો મારી ઉપર તમારો અધિકાર છે, એમ સમજો છો? જેનો અધિકાર મહારાજે પોતાની પાસે રાખીને આપણને મોકલ્યા છે. કોના માટે જીવ્યા છો ને કોના માટે જન્મ્યા છો? કોના માટે આપણે આવ્યા છીએ? કોના માટે આવ્યા છીએ? હિંમતના બે ચાર શબ્દો કીધા, ઊભા થાવ છો ને મને શરમ નથી આવતી? તમે નાક કપ્પા બેઠા છો સત્સંગમાં, સમજ્યા? કોના છીએ આપણે? અને અડધો કલાક જે વાત કરી. મુક્તો બેમાંથી એકે હરખું હોય ને તોય હરખું આવે. હવે આ બે હરખા હોય જોયો, હરખે હરખા ભેગા મળીને, સમજ્યા? પાપના પોટલા શું કાવે છે, સમજ્યા? પાપના પોટલા જ ભેગા કરે, બીજું શું કરે? પેલા હરખાના રહેશો, આમાં હરખાના રહેશો, સમજ્યા? અને એમાં બસ મહારાજનું છે, મહારાજ માટે છે. ધન્યવાદ છે લાલદાસ ગોરાને. લાલદાસ ગોરાને જ્યારે મહારાજે 84 કરી, કાંકરિયાની 84 કરવી હતી, અમદાવાદના લાલદાસ ગોરા મહારાજે તરત સભામાં વાત કરી, 84 કરવી છે, કોઈ પૈસા ઉછીના આપશો, સમજ્યા? પૈસા ઉછીના આપશો. આમ જ્યાં કહ્યું ને ત્યાં લાલદાસ ગોરાએ એટલું જોયું. કોઈએ મહારાજના કાનમાં કહ્યું, મહારાજ આટલા બધા પૈસા તો આ લાલદાસ ગોરા જોડે છે. અને એ રહેતા હતા નવાવાસમાં મંદિરની પડખી, સમજ્યા? મહારાજને કે મહારાજ આમની જોડે છે. મહારાજ કે લાલદાસ ગોરા પૈસા જોઈએ છે, ઉછીને આપશો, તમને પાછા આપી દેશું. મહારાજ કેટલા જોઈએ? મહારાજ કે હાથ, મહારાજ પહેલાં જ મહારાજને પૂછ્યું, મહારાજ કેટલા જોઈએ? મહારાજ કે 7000 જોઈએ. ઓ મહારાજ, જરા મારે ઘેર પૂછવું પડે. કેવો શું કહે છે? પૈસા તો હતા પણ ઘેર પૂછવું પડે, સમજ્યા? એટલે એ તો ઘેર ગયા, હવે ઘરવાળા સામે જ વાંચ બેઠેલા. મહારાજ કે જાઓ, વાંચ બેઠા છે, ઘેર ક્યાં જવાની જરૂર છે? આવી વાતો ઘેર જઈને શાંતિથી થાય. મહારાજ કે એક બાજુ લઈ જઈને પૂછી લો, સમજે? વાંધો શું તમને? કારણ કે મહારાજે બહુ પાકા હો, કારણ કે આમાં વાયદાનો વેપાર ના રખાય, આ તો રોકડી કરાય, સમજ્યા? એટલે મહારાજ કે અત્યારે જ પૂછી લો, સમજ્યા? એક બાજુ લઈ જઈને ગોરા લાલદાસ ગોરાને કહ્યું, એટલે આજ્ઞા થઈ, બીજો છૂટક્યો નહીં. બોલે ઘરવાળા ભાઈ બેઠા બેઠા હા ભરે અને એટલા બળિયા. એક બાજુ લઈ જઈને કે શું હતું, શું હતું? મહારાજ શું કહેતા હતા? મહારાજ પૈસાનું કહે છે, ઉછીને આપો. તમે શું કીધું? હું ઘરનાને પૂછી આવું એવું કીધું. શરમ નથી આવતી તમને? સમજ્યા? મારા પૈસા છે, તમારા પૈસા છે, માલિક છે આપણે. પૈસા સીધી મહારાજના પૈસા, અને એ માગતા હોય તો એમાં સંકલ્પ કરવાનો હોય, ખબરદાર ખબરદાર નાક કપાયું, મારું તમારું બેયનું. શરમ નથી આવતી? જાઓ કહીને જઈને કહી દો, મહારાજ જે છે બધા લઈ આવું છું, તમારા પૈસા છે. એમાં વળી પૂછવાનું શાનું હોય? કે મને ઉછીને આપશો, મહારાજને અર્પણ કરી દો. મુક્તો ધન્યવાદ છે. જ્યાં સુધી હજુ મારું છે, જ્યાં સુધી હું મારા બાપા માટે કરું છું, મુક્તો ધન્યવાદ છે. ઝીણાભાઈને જ્યારે મહારાજે પ્રશ્ન પૂછ્યો, ઝીણાભાઈ તમારા અઠીની કંઈ ભલામણ કરવી છે? એક જ જવાબ હતો, મહારાજ અઠી જો તમારો રહેશે તો મારે ભલામણ કરવાની કોઈ જરૂર નથી. તમને આ પ્રશ્ન હજુ નથી, આ નથી સૂચવ. મારા દીકરા માટે ભેગું કરી લઉં, મારા બાળકો માટે ભેગું કરી લઉં. એટલે આ તમે કે તમારા બાળકો, જો આ સમર્થ ધણીના રહેશો તો એની ચિંતા આપણે કરનારા કોણ ભેલા? એટલે શું આપણે ચિંતા કરવાના હતા? એના જો રહેશે તો મહારાજ એને દેવાના જ છે, કરી દેવાના છે, એમાં કહેવાની કોઈ જરૂર નથી. મુક્તો આપણે એને ગમે એટલું દઈ દીધું હશે ને, જો એ મહારાજનો નહીં રહે તો વાંસ આપથી જશે, સમજ્યા? તળિયા ઝટક કરી નાખશે, સમજ્યા? મહારાજ લઈ લેશે.
જો એ મહારાજનો નહીં રહેતો, બસ ધણીનો છે. હું ધણીનો છું, અમારું ઘરવાળું ધણીનું છે, બાળકો ધણીના છે, ઘર ધણીનું છે. મુક્ત બસ હું મહારાજનો છું. શ્રીજી અર્થે અમારું જીવન, મહારાજ અર્થે આપણું જીવન છે. આ ધ્યેય અહીં બેઠેલા મુક્તો પહેલો આ ધ્યેય નક્કી કરજો તો એની ઉપર બધું લઈ જશે. આપણો ધ્યેય બદલી નાખો, શોના માટે હું જન્મ છું. કરજો કે અમારો જન્મ મારો નહીં, અમારો જન્મ મહારાજ માટે જ છે, મહારાજ માટે જ છે. માટે આ વાત એક ધ્યેય નક્કી કરો, ધ્યેય બદલી નાખો આપણા જીવનનો. પછી બીજી માનીનતા બદલાશે, આપણી માનીનતાઓ બદલી નાખો. આપણે જે માનીનતાઓથી જીવીએ છીએ અને પરિણામે નથી આપણે મહારાજને માનવામાં માની શકતા, નથી આપણે મોટા પુરુષને માની શકતા. માની શકતા એટલે ઓળખી શકતા નથી આપણે આપણા માનીનતાને બદલી શકતા. માનીનતા બદલો સત્સંગમાં આવીને. જ્યાં સુધી હજુ સમજી લેજો તો મહારાજ આવીને બિરાજમાન થઈ ગયા. કોણ નડનારો છે? અનંત કોટી બ્રહ્માંડો ઉડતા થઈ ગયા, એના રૂવાડામાં ઉડતા હોય આપણે, આપણને એનો કેફ મસ્તી આવી જાય. મુક્તો માનીનતાઓ બદલો. પૂર્ણ કામ પણ અહીંયા અમારે વર્ત્યા કરશે, પૂર્ણ કામ પણ આઠે પોર આનંદ વર્ત્યા કરશે. મારી જોડે નથી આ નથી એ વાત જ નહીં આવે. બધું છે, શું નથી, શું નથી મુક્ત, બધું છે. શું નથી મારી જોડે, સમજ્યા? બધું છે. કોઈ દાડો કોઈ પૈસો નહીં હોય, સંપત્તિ નહીં હોય, આલોકનું કદાચ ઘર નહીં હોય, કોઈ દાડો ભિખારી પણ નહીં આવે. અરે બધું છે મારી જોડે, મારા બાપ મળી ગયા છે મુક્તો, એ બધું છે. શું નથી એની જોડે મુક્તો. આ વાત પૂર્ણ કામ પણ અવશ્ય રોમ રોમમાં રૂવાડે રૂવાડે વર્ત્યા કરશે. પરંતુ એ માનીનતાનો આધાર પણ ધ્યેય ઉપર છે, બધો આધાર ધ્યેય ઉપર છે. મહારાજને બાપાને બાપજીને એ જ પ્રાર્થના કે દયાળુ અમને બધાને આ સત્સંગ બસ અમારે દ્રઢ થઈ જાય. અને એક વસ્તુ સમજજો, આ જેટલું અંદર બેહે એટલો જ સત્સંગ પેઠો કહેવાય, એટલો જ અંદર બેહે. વાતો સાંભળવાનો વિષય નથી, આ સાંભળવાની વસ્તુ નથી. અલ્યા બામ કંઈ ખાવાની વસ્તુ નથી, અલ્યા પાણી દૂધ કંઈ જમવાની વસ્તુ નથી, અને રોટલી એ કંઈ પીવાની નથી, સમજ્યા? એમાં સત્સંગ એ કંઈ સાંભળવાની વસ્તુ નથી, આ વાતો સાંભળવાની ચીજ નથી, આ પીવાની ચીજ છે, પીવાની ચીજ છે. પીજો એને, ઓ પીજો, ગઠાક ગઠાક જેમ પાણી અંદર ઉતરતું જાય અને જેમ અંદર ટાટું ટાટું થતું જાય, એમ આ અંદર વાતોને છે ને ગઠાક 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 અંદર ઉતારજો તો અંદર ટાટું થશે. નહીંતર બહાર ગમે એટલા બોલાયેલા રહીશું, બહાર ટાટું થશે, મેં ટાટું નહીં થાય. મુક્તો બસ એક જ મેરે તો તું એકી આધારા, એકી આધારા, એકી આધારા. બસ માર્યા મળ્યા છે મહારાજ અને કર્યો છે મુક્ત, છે મહારાજ અને કર્યો છે મુક્ત. પતી ગયું, પતી ગયું સત્સંગ પૂરો, ફિનિશ. 273 રીતિ વચના વ્રતમ સહજાન સ્વામી મહારાજની જે લ્યો, 273 પૂરા, સમજ્યા? મળ્યા છે સર્વોપરી મહારાજ અને કર્યો છે મને એનો મુક્ત, એના જેવો પતિ ગયું. આ વાત જ્યારે સમજણમાં રૂવાડે રૂવાડે દ્રઢ થાય, તેથી અમારો ને તમારો રસ્તો એક બનશે મુક્તો. તેથી અમને ને તમને બહુ ફાવશે, બહુ ફાવશે, બહુ ભાવશે. તમને વાલા એ તમે બધા એના તમને તમે અમશો ને અમે હેતના ઉભરા છૂટશે, અને અમે તમને જોઈશું ત્યારે હેતના ઉભરા છૂટશે મુક્તો. અમારો ને તમારો ધંધો રસ્તો એક બની જશે. આ કરવું છે, આ કરવું છે. ભેગા થઈને આપણે આ સમય કરીને, ઉત્સવ કરીને, મંદિર કરીને, સભાઓ કરીને, પુણ્યમું ભરીને આ ભરાવવું છે. પતિ ગયું, બસ મળ્યા છે મહારાજને, કર્યો છે મુક્ત. એમના જેવો રૂડો રૂપાળો, એવો ને એવો અદ્દલ એવો, સમજ્યા? એવો કર્યો છે, બસ મૂર્તિમાં રાખ્યો છે. આ વાત ખૂબ દ્રઢપણે કરીને સમજજો, જાણજો, અને વિશ્વાસ આવતો હોય તો દ્રઢ કરજો મુક્તો. છૂટકો જ નથી, અને તો જ આપણો સત્સંગ પૂર્ણ થશે. આ કઈ આવતીકાલ સમજો તોય ભલે, સમજી લીધું હોય તોય ભલે, તો પાકું કરો. અને સમજ્યા અત્યારે સમજ્યા હોય તોય ભલે, કરવું જ પડશે, કરવું જ પડશે, કરવું જ પડશે. અનંત જન્મે કરવું, એના કરતાં હવે ક્યાં કેટલા ધર્યા હતા રૂધી. આ વાત સમજાવવા માટે મહારાજ મથ્યા જ કર્યા છે, મથ્યા જ કર્યા છે. પોતે આવ્યા અને પોતાના સંકલ્પ સ્વરૂપોના આવરભાવમાં મોકલ્યા કર્યા, સમજ્યા? આટલી જ વાત સમજાવવા, આટલું જ, બીજું કશું સમજાવવાનું નથી. મહારાજ આટલું જ સમજાવવું હતું, હવે આટલામાં શું કરવા? બહે વર કાઢી નાખ્યા, ખબર નથી પડતી. લ્યો અમને સમજાતું નહીં, આટલામાં આપણે બહે વર કાઢી નાખ્યા. લ્યો એટલે આ એકડો ઘૂંટવામાં કેટલી વાર લાગે, એમ આટલી જ વાતમાં આપણે બહે વર કાઢી નાખ્યા. હવે કાઢવા છે, હજુ કેટલા કાઢવા છે? કોને કોને ઈંડિયા ઘોડિયા મિંચકા ખાવા આવવું છે? ઘોડિયામાં હિંચકા ખાઈને આટલું તો માનવાનું જ છે, આટલું નક્કી કરવાનું જ છે. સમજ્યા? ઊંચા થાવ, નીચા થાવ, સમજો, જન્મ ધરો, ના ધરો, બસ આટલું પતી ગયું એટલે પતી ગયું, કામ પૂરું. હવે બહે વર્ષે જે નથી કર્યું એ આ વખતે પૂર્ણ કરવું છે, કરવું છે, કરવું છે. એટલું મુક્તો નક્કી કરજો. મહારાજને બાપાને બાપજીને જ પ્રાર્થના.
દયાળુ બસ અમને આજ સત્સંગનું ફળ છે, આનું નામ જ સત્સંગ છે. આજ વાત આપ દ્રઢ કરાવવા માટે પધાર્યા છો. મહારાજે દાખલો કર્યો છે એના માટે. મહારાજ ગામો ગામ વિચર્યા. મહારાજે એ તમે જુઓ તો દીવો ત્યાં દાતણ નહીં, દાતણ ત્યાં દીવો નહીં. આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન બાપા, બાપાશ્રી, આપણા બાપજી કેટલું બધું દાખલો સહન કર્યો, બધું કર્યું છે આટલું જ કરાવવા માટે. એમની જોડે બીજો માલ હતોય નહીં, છે નહીં, આટલો જ માલ છે. અને એ માલ દ્રઢ કરાવવા માટે જ છે. અને આપણને જોડે હેત કરે છે, પ્રેમ કરે છે, વાલ કરે છે, મારો કહીને બોલાવે છે. બધાની પાછળ કારણ આટલું જ છે, બીજું કાંઈ છે નહીં. માટે આપણે બધાએ બસ એ મારા હું એમનો બસ આપણે આટલું દ્રઢ કરવાનો સંકલ્પ ખૂબ બળિયો રાખજો. મહારાજ બાપા જલ્દી જલ્દી આપના સંકલ્પોને પૂરા કરો, પૂરા કરો, પૂરા કરો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.